સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટીના કાયદામાં સુધારો કરતા તેના વિરોધમાં દલિત સમાજ દ્વારા ભાવનગર શહેર તેમજ પાલિતાણા શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એસસી એસટીના કાયદામાં સુધારો કરતા દેશભરમાં દલિત સમાજ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારત બંધના આંદોલનને ભાવનગર જિલ્લામાં પણ દલિત સમાજે સમર્થન આપ્યું હતું. ભાવનગર શહેરમાં સૂત્ર ઉચ્ચાર અને ચક્કાજામ કરી દેખાવ સર્જ્યો હતો. દલિત સમાજના રોડ પર ઉતરી આવેલા ટોળાએ શહેરને જાણે કે બાથમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જી હતી અને ઠેર ઠેર ટાયરો સળગાવી ચક્કાજામ કરી દેવાયા હતા. તો મહાનગરપાલિકામાં ઘૂસી ગયેલા ટોળાએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. દલિત સમાજના ટોળાએ ભાવનગરની બંસી સિટી બસને પણ હડફેટે લીધી હતી. આશરે 10 જેટલી સિટી બસોના કાચ તોડ્યા હતા, તો સાથે એસટી બસને પણ નુકસાન પહોંચાડ્યું. ભાવનગર શહેરના આનંદનગર બોડીગેટ વિસ્તારમાં યુવકો બાઇક લઈને સડક પર ઉતરી આવ્યા હતા. હલુરિયા ચોકમાં રોડ પર ટાયરો સળગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. શહેરમાં જાણે આતંક સર્જ્યો હોય તેવી સ્થિતિ ઊભી કરી હતી. આવા તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે પોલીસને હલકો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો અને કીધું કે દલિતો છે એ ખોટા એટ્રોસિટીના કેસો કરી રહ્યા છે, અને પહેલાં એટ્રોસિટીના કેસમાં સ્પેશિયલ કોર્ટો દ્વારા જામીન આપવામાં નહોતા આવતા, અને સુપ્રીમ કોર્ટે એની નોંધ લીધી કે આ કેસો ખોટા થઈ રહ્યા હોય અને દલિતોને જે કોઈ કેસો સવર્ણો ઉપર કરી રહ્યા છે એની પૂરતી તપાસ થવી જોઈએ અને એમને જામીન આપી દેવા જોઈએ, અથવા તો તપાસ કરી અને પછી ધરપકડ થવી જોઈએ. હવે આ ફેસલાથી દલિતોનો જાણે કે ગ્રાસ લૂંટાઈ ગયો હોય એમ તેઓ આંદોલન કરી બેઠા, અને સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર એમણે આંદોલન કર્યું અને નુકસાન સિટી બસને પહોંચાડ્યું. એટલે
એલી કહેવત છે ને કે નબળો ધણી બૈરી પર શૂરો, એમ એમણે સુપ્રીમ કોર્ટની દાજ ભાવનગર સિટી બસ ઉપર ઉતારી છે અને સિટી બસને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. સિટી બસો બંધ કરાવી છે અને લોકોને ઘરે જવામાં અને પરીક્ષાઓ ચાલી રહી હોય, વિદ્યાર્થીઓને સ્કૂલો અને કોલેજો જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે અને આ બધું જ એમની સાથે રહેલી પોલીસ બંદોબસ્તમાં હતી તે જોઈ રહી હતી, છતાં પણ પોલીસે કંઈ નહીં કરીને મતનું રાજકારણ જાણે કે રમાતું હોય એમ સરકાર પણ આ લોકોની સામે ઝૂકી ગઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું. એટલે ખરેખર સુપ્રીમ કોર્ટના અને આ લોકો ઘણા વખતથી કહી રહ્યા હતા કે અમને કાયદા ઉપર પૂરો ભરોસો છે, અમને કાયદા ઉપર પૂરો વિશ્વાસ છે, એ લોકોનો વિશ્વાસ તાત્કાલિક ડગમગી ગયો અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે તેમણે સિટી બસને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી દીધું. મેઇન બજારના વેપારીઓને નુકસાન કર્યું, આમ જનતાને નુકસાન કર્યું, આમ બાળકો હા, પણ હું એ જ કહું છું પ્રદીપભાઈ કે આ લોકોને ખરેખર ખબર નથી કે કોણે ચુકાદો આપ્યો છે અને કોની સામે તેઓ આંદોલન કરી રહ્યા છે. એમને ખરેખર દુખે છે પેટ અને ઘૂંટે છે માથું. એટલે ખરેખર સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં જઈને હલ્લા બોલ કરી દેવી જોઈતી હતી, અથવા તો એમનો ચુકાદો માન્ય ન હોય તો સરકાર ઉપર હલ્લા બોલ કરી દેવી જોઈતી હતી. પણ સામાન્ય નાગરિકોની પરિવહન સેવા અને એની બસોને નુકસાન કરીને કાચની તોડફોડ કરવી કે નુકસાન પહોંચાડવું એ કેટલા અંશે વ્યાજબી છે. એટલે લાગે છે કે આ લોકો પણ અનામતનો લાભ લઈને ખૂબ ભણ્યા છે પણ વર્તન તો એમણે અભણ જેવું જ કર્યું. समग्र देश में आज एक आंदोलन चल रहा है, सुप्रीम कोर्ट और हाई कोर्ट के जो जजिस ने जो जजमेंट दिया है उसके खिलाफ, क्योंकि बंधारण संविधान बनाने का अधिकार किसी और को नहीं दिया गया है, संविधान के ऊपर चलने के लिए जज को नियुक्त किया गया, लेकिन उन्होंने अपना खुद जजमेंट देके एक बंधारण के विरुद्ध, संविधान के विरुद्ध उन्होंने एक निवेदन जारी किया है. उसके खिलाफ समग्र देश में दलित समाज ने और कांग्रेस पार्टी ने आंदोलन किया है और इस आंदोलन में समग्र देश में आज बंद के आंदोलन को सफलता मिली है. ये जो आम जनता का नुकसान पूरा हो रहा है नहीं, कुछ लोगों ने ऐसा किया होगा, क्योंकि जब किसी व्यक्ति को या किसी समाज को जब नुकसान होता है तो स्वाभाविक रूप से एक उग्र बाबा साहेब के खिलाफ मनुवादी वृत्ति लोग जिस लोगों में है उसके खिलाफ बोलने वाले के लिए कुछ हमारे जो मित्र हैं उन्होंने ऐसा किया होगा, लेकिन वो भी कायदा कानून के दर्जे में रह के काम करे ऐसा हमने बयान किया है. किसी की धरपकड़ की अरेस्ट किया है उसके सामने क्या करेंगे? नहीं, उनको अरेस्ट किया गया है, उन्होंने हमें एसपी ने हमें आश्वासन दिया कि अभी थोड़ी देर में यहाँ ला के मतलब उसको छोड़ देंगे. ऐसा जज साहब ने दिया है चुकादा कि धरपकड़ पहले नहीं करने की, डीएसपी कक्षा के अधिकारी तपास करे बाद में करने का, वो गलत है. पार्लियामेंट में 900 एमपी ने जो कानून बनाया वो दो जज ने उलट कर दिया, वो गलत है, बंधारण के विरुद्ध है. सुप्रीम कोर्ट को कानून का अर्थघटन करना होता है, कानून तोड़ना बनाना नहीं है उसका पावर में. इसके विरुद्ध में समाज ने ये आंदोलन किया है पूरे भारत बंद में, और जो लोगों ने तूफान किया वो हमारे लोग नहीं है. जसोनाथ सर्कल में आम्बेडकर की प्रतिमा के पास हम धरना कर रहे थे, दूसरे लोगों ने जो ये आंदोलन को दूसरी राह देना चाहते हैं उसने पत्थर मारा किया है. हमारे लोगों ने शांति से उपवास किया है जसोनाथ सर्कल में बाबा साहेब के पास. हमारा आंदोलन एक घंटे का प्रतीक धरना था और आवेदन पत्र दे के शांति से विसर्जन करने का है. त्यारे पालीताणा शहर अने गाम्यना दलित समाज ना लोको मोटी संख्या में आवी पालीताणा सजड़ बंद करावेल अने पालीताणा जगातनगा भैरवनाथ चौक नजीक चक्काजाम करवामां आव्यो हतो, જેમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં નીકળી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે પાલીતાણા પોલીસ સ્વયં જાળવી રાખી પરિસ્થિતિને પોતાના કાબૂમાં લીધી હતી.